વંદે માતરમ બાળ દોસ્તો, હવે આપણે આગળનો જે પ્રશ્ન છે પાઠ બેમાં અત્યારે તે ઉકશે, એમાં 12મો પ્રશ્ન છે કે ફકરાના આધારે વસ્તુ કે નામની સંખ્યા માપ ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલા ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં લખો. અહીંયા બાળ દોસ્તો, તમારે વસ્તુનું નામ આપેલું છે બોક્સમાં, પછી સંખ્યા, પછી માપ, ને નીચે બાજુમાં ગુણનો ખાનો છે. તો આપણે ચાલો જોઈએ પહેલાં શું છે. ઉદાહરણ તરીકે પહેલાં શબ્દ લીધો ઝાડ, તો ઝાડની સંખ્યા 1 અને 2. માપ, તો એનું માપ ન હોય. ગુણ કેવા હોય, તો ઊંચા, ઘણા વૃક્ષો ઊંચાઈ હોય, ઘણા નીચાઈ હોય. ત્યાર પછી બીજું ઉદાહરણ લીધું ફળ, તો ફળ તો ઘણા બધા હોય એટલે આમાં કંઈ લખેલું નથી. પછી માપ, તો માપ વધારે પણ ફળો હોય. ત્યાર પછી ગુણ છે, તો મોટા હોય, નાના હોય, ને અમુક ફળો પાકા હોય, આ રીતે હોય ને. ત્યાર પછી આપણે આવું બીજા ઉદાહરણ લીધા ગાય, તો ગાય કેટલી હોય સંખ્યા આપણે દર્શાવી શકીએ ને, 2 ગાય હોય અથવા 3 ગાય હોય. પછી માપ, માપ કઈ ગાયનું હોય નાય. ગુણ, ગુણમાં કેવું હોય, તો ધોળી ગાય હોય, અમુક ગાય કાળી હોય, તો તમે ધોળી અથવા કાળી આ લખતા નહીં, અમારી મિસ્ટેક થયેલી છે, એટલે ધોળી અને કાળી આવશે. ત્યાર પછી બીજું છે તળાવ, તળાવમાં કેટલા તળાવ છે, તો 1. એનું માપ હોય નહીં, તમે તળાવના પાણીનું માપ કાઢવા જઈ શકો ના, કારણ કે એ તો વિશાળ હોય એટલા માટે. ત્યાર પછી ગુણ, તો ઘણું તળાવ છે એ ચોખ્ખું હોય, અને ઘણું તળાવ ગંદુ હોય, તો ચોખ્ખું કે ગંદુ એ તમારે દર્શાવવાનું રહેશે. ત્યાર પછી ત્રીજું છે પક્ષી, તો પક્ષી થોડાક સંખ્યામાં આપણે લખાઈ શકું, થોડાક કે વધારે. એનું માપ ન હોય તો ડેશ કરવાનું, ગુણ પણ ન હોય એટલે ડેશ કરવાનું. ત્યાર પછી છોકરા, આમાં જુઓ છોકરાની તો આપણે સંખ્યા દર્શાવી શકીએ ને, કે 1 છોકરો અથવા 2 છોકરા. પછી માપ, છોકરાઓનું માપ હોય નહીં. ગુણ કેવો હોય, તો અમુક છોકરાઓ છે એ ઠીણા એટલે નાના હોય, અમુક પાતળા હોય, અમુક ઊંચા હોય, ને અમુક જાડો હોય, એટલે ઠીંગણો, પાતળો, ઊંચો, જાડો આ રીતે તમે દર્શાવી શકો. હવે પ્રશ્ન 13મો છે બાળ દોસ્તો, વાતચીત એટલે મૌખિક પ્રશ્નો છે. તમારે યાદ રાખવા માટે બાજુમાં લખવું હોય તો લખવાનું, નહીંતર જવાબ ના લખો તો ચાલે. મારે પૂછવા છે 1-2 સવાલ. અહીંયા શું કહે છે કે મારે તમને થોડાક 1-2 સવાલ પૂછવા છે. બાળ દોસ્તો, પુસ્તકમાં પેજ નંબર 31 ઉપર મારે પૂછવા છે 1-2 સવાલ જવાબ એ કવિતા આપેલી છે. તો પહેલાં હું તમને કવિતા સમજાવી દઉં, ત્યાર પછી હું તેના આધારે તમને પ્રશ્નોના જવાબ પૂછું. મારે પૂછવા છે 1-2 સવાલ. 1-2 સવાલ. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાળ? મારે પૂછવા છે 1-2 સવાલ. બોલો બાળ દોસ્તો. અહીંયા બાળકમાં આપણે એમ કહીએ, કોઈ વ્યક્તિ કહે છે કે મારે 1-2 સવાલ જવાબ પૂછવા છે, અને એ સવાલ જવાબ શું છે, તો મારે પહેલાં એવું પૂછવું છે કે મમ્મીને પહેલેથી કેમ લાંબો ચોટલો હોય અને પપ્પાને માથે કેમ ટાલ હોય છે. આવો મારે 1-2 સવાલ પૂછવા છે. તમને ખબર છે બાળ દોસ્તો કે મમ્મીને કેમ લાંબો ચોટલો હશે અને પપ્પાને ટાલ હશે, થાય ને આવો પ્રશ્ન? તો આવો સવાલ થાય છે. એવું કેમ, પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભપ? આમાં આગળ કહે છે કે પાણીના ભારથી આ વાદળાઓ છે એ કોઈ દિવસ નહીં થાય ભપ. તો બાળ દોસ્તો, આ પંક્તિનો અર્થ એવો થાય છે કે પાણીનો ભાર, કારણ કે વાદળાઓમાં પાણી હોય ને ભરેલું બાળ દોસ્તો, તો વાદળાઓ છે એ પાણીના ભારથી ક્યારથી કોઈ દિવસ એનો દુબાકો નહીં થતો હોય. આપણે કોઈ પણ કોથળીમાં પાણી ભર્યું હોય બહુ થાય, તો ક્યારેક આપણે એ તૂટવા પણ કરે, તો આ વાદળાઓમાં પાણીના ભારથી ક્યારેય કોઈ દિવસ થાય નહીં ભપ, એટલે દુબાકો ક્યારેય ન થાય, એવો પ્રશ્ન કરે છે. આખો દી પાણીની સાથે રમે એને થાય નહીં શરદીને કપ. આખો દિવસ એ પાણીની સાથે રમતા હોય, વાદળામાં તો પાણી જ હોય, તો એને ક્યારેય છે શરદીને કપ ન થાય, એવો પ્રશ્ન કરે છે. પેન્સિલ આ રોવા કેમ મંડતી નહીં હોય જ્યારે સંચો ઉખાડેની ચાર? આપણે પેન્સિલની અણી કાઢવી હોય
तो आपणे સંચામાં નાખીએ નાખીને પેન્સિલ લેણી કાઢીએ ને તો પેન્સિલ લેણીને જ્યારે કાઢતા હોઈએ છીએ ટૂંકમાં તો જ્યારે એ પેન્સિલ લેણી નીકળતી હશે તેને દુઃખ નહીં થતું હોય પેન્સિલને તો એ ક્યારેક રોવા નહીં માંડતી હોય જ્યારે આપણે સંચાથી સંચો એના ચાલુ ખાડે જ્યારે પેન્સિલને ત્યારે પેન્સિલને છે એ રડવા નહીં માંડતી હોય એવો પ્રશ્ન કરે છે મારે પૂછવા છે એક બે સવાલ મારે આવા એક બે સવાલ પૂછવા છે મમ્મીને પહેલેથી મસ મોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાળ મારે પૂછવા છે એક બે સવાલ જવાબ મમ્મીને કેમ હંમેશા મસ મોટો એટલે મોટો લાંબો ચોટલો હોય છે અને પપ્પાને માથે કેમ ટાળ પડેલી હોય છે આવો મને પ્રશ્ન થાય છે તો મારે આવા એક બે સવાલ પૂછવા છે આગળ કહે છે ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા શું પંખીએ કરી હશે કીટા હવે એમ કહે છે કે ઝાડ જે વૃક્ષ હોય એમાંથી પાંદડાઓ છે એ શું કામ ખરવા માંડી હશે આપણને ખબર છે પાનખરું તો આવે ત્યારે વૃક્ષ ઉપરથી બધા પાંદડાઓ ખરી જાય ને તો પ્રશ્ન કરે છે કે કેમ ઝાડમાંથી પાંદડાઓ ખરવા લાગ્યા હશે કેમ માંડ્યા હશે પાંદડાઓ ખરવા માંડ્યા હશે શું જે પંખીઓ જે ઝાડ ઉપર બેસે છે એ પંખીઓએ વૃક્ષોની સાથે કીટા કરી દીધી હશે આવો પ્રશ્ન થાય છે રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી કદી તાણવાને લીટા આપણને ખબર છે ને રોકેટ જ્યારે નીકળતું હોય છે ત્યારે એની પાછળ છે એ લીટા લીટા થઈ જાય છે થાય છે ને તો રોકેટ પણ આકાશમાં નીકળે છે આકાશ છે એના માટે એક પાટી છે આપણે કેમ પાટી સ્લેટ હોય એમાં લખી એકડા બગડા એમ આપણું આકાશ એક પાટી છે એ આકાશમાં પણ લીટા કરવા માટે કદી ઘણે કદી લીટા તાણવા માટે રોકેટ પણ નીકળે છે પર્વતથી ખેતરને જોવ ત્યારે લાગે કે કોણે આ પાથરિયા માલ હવે પર્વતથી ખેતરને જોવ એટલે કે પર્વત ઉપરથી જ્યારે હું ખેતરને જોતો હોઉં છું પર્વતથી ખેતરને જ્યારે જોઉં છું ત્યારે એવું લાગે છે કે આ રૂમાલ છે એ કોણે પાથરિયા હશે મારે પૂછવા છે એક બે સવાલ જવાબ કારણ કે એકદમ હરિયાળું વાતાવરણ હોય ને એક પર રૂમાલ કેમ પાથરેલા હોય એવા રૂમાલ લાગે છે એમ ખેતરમાં તો પર્વતથી ખેતરને જોઉં ત્યારે એવું લાગે છે કે જાણે રૂમાલ પાથર્યા હશે આ રૂમાલ કોણે પાથર્યા હશે એવો મને પ્રશ્ન થાય છે મારે પૂછવા છે એક બે સવાલ મારે આવા એક બે સવાલ જવાબ પૂછવા છે આ સરસ મજાની જે કવિતા છે મારે પૂછવા છે એક બે સવાલ જવાબ તેના લેખક છે જીગર જોશી અને એનું ઉપનામ છે પ્રેમ હવે આના આધારે જે પ્રશ્નોની વાતચીત છે એ આપણે સ્વાધ્યાય પોથીમાં કરીશું હવે બાળ દોસ્તો આપણે વાતચીત પ્રશ્ન નંબર 13 સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર છે 30 ઉપર એમાં વાતચીત મૌખિક પ્રશ્ન જે આપણી કાવ્ય આપણે સમજ્યા ને ત્યારે મારે પૂછવા છે એટલે સવાલ એમાંથી અહીંયા થોડાક સવાલો પૂછેલા છે તો તેના આપણે જવાબ આપીશું તો તેમાં પહેલો સવાલ છે બાળ દોસ્તો કવિતામાંનો કયો સવાલ તમને સૌથી વધુ ગમ્યો આજે પહેલાં એક બે પ્રશ્ન પૂછ્યા ને આપણને કે મારે પૂછવા છે એક બે સવાલ એમાંથી કયો પ્રશ્ન તમને વધારે ગમ્યો તો તમારે તેની જાણકારી આપવાની છે તો તમે કહી શકો કે પર્વતથી ખેતરને જો ત્યારે લાગે કે કોણે આ પાથરિયા રૂમાલ કવિતામાંનો આ સવાલ મને સૌથી વધુ ગમ્યો તો તમે પણ તમને જે સવાલ ગમતો હોય તે તમે લખી બોલી શકો છો ત્યાર પછી બીજો છે કઈ પંક્તિ ગાવાની તમને બહુ મજા આવે તો તમે આમાં જવાબ આપી શકો મને નીચેની પંક્તિ ગાવાની બહુ મજા આવે મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ મારે પૂછવા છે એક બે સવાલ તો બા દોસ્તો આવી રીતે તમારે જવાબ આપવાનો રહેશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કેળાને ચાલ ઉતારીએ ત્યારે કેળાનું શું થતું હશે તો ચાલો જવાબ આપીએ કેળાની ચાલ ઉતારીએ ત્યારે કેળાને શરીર પરથી ચામડી ઉતારવા જેવી પીડા થતી હશે ત્યાર પછી બાળ દોસ્તો ચોથો સવાલ છે વરસાદમાં નાહવા જાઓ ત્યારે મોટેરા તમને શું કહે છે મોટેરા એટલે ઘરના મોટા એમ તો ચાલો જવાબ આપીએ વરસાદમાં નાહવા જઈએ ત્યારે મોટેરા અમને શરદી થશે પાછા આવો એવું કહે છે શું કે શરદી થશે પાછા આવો એવું કહે છે કારણ કે આપણે નાહવા જતા હોય તો આપણા ઘરના જે મોટા હોય છે શું કહે કે તને શરદી થઈ જશે બહુ પલળમાં એવું કહેતા હોય છે ને એટલે કહે છે શરદી થઈ જશે પાછા આવો એવું કહે છે
પાંચમો સવાલ, છૂટા થવા માટે કિટ્ટા કરાય, સાથે થવા માટે શું કરાય? ચાલો બોલો તમારો અનુભવ કહો. આપણે કોઈની સાથે છૂટા થવું હોય તો આપણે એમ કહીએ હું તારી સાથે નથી બોલતો, અથવા નથી બોલતી તો કિટ્ટા કહી દઈએ. તો ભેગા થવું હોય આપણે કોઈની સાથે થવા માટે તમે શું કરશો? તો તમને આવું કંઈ અનુભવ હોય તો જણાવવાનું રહેશે. તો ચાલો જવાબ આપીએ. છૂટા થવા માટે કિટ્ટા કરાય, સાથે થવા માટે ગુચ્છા કરાય. શું કરાય? ગુચ્છા. ઓકે, છૂટા થવા માટે કિટ્ટા કરાય અને સાથે થવા માટે ગુચ્છા કરાય. છઠ્ઠું, ઊંચે ઉડતા પક્ષીને તમારું ગામ કે શહેર કેવું દેખાય? તો ઊંચે ઉડતા પક્ષીને મારું ગામ કે શહેર તેનું ચિત્ર દોર્યું હોય તેવું દેખાય. કેવું દેખાય? તેનું ચિત્ર દોર્યું હોય તેવું દેખાય. સાતમું, તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે? ઓછામાં ઓછા બે સવાલ કહો. આભાર દોસ્તો, તમારે તમારી રીતે દર્શાવવાનું છે, બોલવાનું કે તમારા મનમાં એવા સવાલ થતા હોય તો તમારે કહેવાનું છે. તો તમને થોડાક હિંટ આપું છું. ચાલો, મારા મનમાં સવાલો થાય છે કે પેલું, ઘણા ખૂબ મહેનત કરે તો પણ તેમને સફળતા કેમ મળતી નથી? બીજું, શિક્ષક બધાને સરખું ભણાવે તો પણ બધાને પરીક્ષામાં એક સરખા ગુણ કેમ આવતા નથી? તો આવા બે સવાલ આપણે અહીંયા દર્શાવ્યા છે. ચૌદમો પ્રશ્ન છે બા દોસ્તો, કલ્પના કરો, પંક્તિ લખો. ઉદાહરણ છે ભારની અસર. હવે ભારની અસર કેવી થાય તેના આધારે તમારે આમાં લખવાનું છે. તો પેલું જોઈએ, પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં, ભફા. એવું કેમ? તો ચાલો હવે આવી રીતે કીધું. બીજું પેલું આપ્યું છે રમવાની અસર, આ ભારની અસર હતી, એના ઉપરથી આવું બનાવ્યું આપણે પ્રશ્નવાળું અને પંક્તિ લખી. તો રમવાની અસર, રમતમાં ને રમતમાં છોકરાનો દીઠ થાય કેમ? ટુ કોટચ. એવું કેમ? આપણે ઘણીવાર રમતે ચડી જઈએ ને બાર દોસ્તો, તો આપણને એમ થાય કે દિવસ આપણે ઘટે છે, એમ થાય આજ તો ફટાફટ દિવસ જતો રહે, એવું કેમ થતું હશે? તો આવી આપણે અહીંયા પંક્તિ, એટલે કે આ જે અસર છે રમવાની અસર, એને લગતી આપણે પંક્તિ અહીંયા મેં તમને લખાવી છે. બીજું છે છોલવાની અસર. ચોલવાથી પેન્સિલને થાય નહીં વેદના, એવું કેમ? આપણે પેન્સિલને છોલીએ તો એને વેદના થાય કેમ નથી થતી, એવું કેમ થતું હશે? તો એવો પ્રશ્નવાળી પંક્તિ બનાવી. ત્રીજું, ખરવાની અસર. ખરે પાંદડા ત્યારે આ ઝાડ ઝૂરે નહીં કેમ? એવું કેમ? તો આવી લાઈન બનાવી. ચોથું છે ધુમાડાની અસર. કોઈને નહીં ને આંખોને આ ધુમાડાથી થાય કેમ? ઘણું તરત. એવું કેમ? ધુમાડો હોય ત્યારે આપણને આંખો બળવા લાગે ને ઘણીવાર, તો એવું અહીંયા પંક્તિ દર્શાવી છે. પાંચમું, ઊંચે ચડવાની અસર. ઊંચે ચડવાથી નીચેના સૌ દેખાય છે કેમ નાના? એવું કેમ? તો આવો પણ પ્રશ્ન અહીંયા દર્શાવ્યો છે. પંદરમો પ્રશ્ન છે બા દોસ્તો, ચોખામાં બ માંથી સાચો ક્રમ લખો. તો બા દોસ્તો, અહીંયા જોડકા જોડવાના છે. બ વિભાગમાં જવાબ છે, ન વિભાગમાં એની સામે પ્રશ્ન છે. તો બ વિભાગમાં જે ક્રમ આવતો હોય તે તમારે અહીંયા લખવાનો રહેશે. ઓકે, ચાલો. પેલું છે ભફ. તો ભફમાં શું આવે? તો પાણી ભરેલા વાદળા. તો ત્રીજો નંબર આવશે, તો અહીંયા ત્રણ કરવાનું. પછી બીજું છે રડવું. તો છઠ્ઠું આવશે, એમાં પેન્સિલની ધાર કાઢવું. તો રડવું આવી જાય ને, તો પેન્સિલને કેમ રડવું નહીં આવતું, એવો આપણે પ્રશ્ન કર્યો હતો ને. ત્રીજું છે કિટ્ટા. તો ગીટામાં આવશે પેલું ઝાડ અને પંખી વચ્ચે અબોલા. તો પેલું આવશે. ચોથું છે ધુમાડો. તો તેમાં આવશે આકાશની પાટી પર લીટા. તો બીજું આવશે. પાંચમું છે જિજ્ઞાસા. તો તેમાં આવશે ચોથું, મને ઘણા ઘણા પ્રશ્નો થાય છે. જિજ્ઞાસા એટલે શું થાય? તો જાણવાની ઈચ્છા. એટલે તમને મનમાં ઘણા પ્રશ્નો થતા હોય તો એને જિજ્ઞાસા કહેવાય. તો પાંચમું આવશે ચોથું, કે મને ઘણા ઘણા પ્રશ્નો થાય છે. છઠ્ઠું છે ટાળ. તો એમાં પાંચમું આવશે પપ્પાના માથે ચાંદો. તો છઠ્ઠામાં આવશે પાંચમું, પપ્પાના માથે ચાંદો. એ હવે બાળ દોસ્તો, આપણે એવા છીએ પ્રશ્ન નંબર 16, બંને ફકરાના લખાણમાં શું તફાવત છે તે લખો. અહીંયા બાળ દોસ્તો અ અને બ એવા બે પેરેગ્રાફ આપેલા છે,
એના આધારે શું ફરક છે બંને ફકરામાં તે આપણે જોવાનું છે. અવિભાગમાં છે કે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે. ભદ્રેશ કહે ભદ્રેશને જીવજંતુ પડી જાય તો? અનિરુદ્ધ કહે જીવજંતુ તો કેટલા નાના નાના હોય. જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો, ભદ્રેશને જીવજંતુ બધા ગમી જશે. હવે બહુ વિભાગનો ફકરો જોઈએ. અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અહીંયા અનિરુદ્ધના જગ્યાએ તેના શબ્દ લાગ્યો છે. જો તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. તેમનો એટલે કોનો? જીવજંતુનો. એ જીવજંતુ શબ્દ ફરીવાર નથી લગાડ્યો, એની બદલે તેમનો શબ્દ લગાડ્યો છે. એટલે સર્વનામ આપણે મોટા ભાગે બોલીએ ને એવો શબ્દ લગાડ્યો છે. તે કહે ભદ્રેશ કહેની જગ્યાએ તે કહે. હવે અહીંયા છે ભદ્રેશની જગ્યાએ તે શબ્દ વાપર્યો છે. તે કહે મને કરડી જાય તો? અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના નાના હોય, એમને તું મારી ડબ્બીમાં મૂકી જો, તે તને તે બધા ગમી જશે. હવે જોઈએ બાદસ્તો આના આધારે પ્રશ્ન પૂછા છે. તો આપણે પ્રશ્ન જોઈએ. તમને અફકરો છે એ સારો લાગ્યો કે બ ફકરો છે એ સારો લાગ્યો? અને એમાં બંનેમાંથી તમને જે પણ સારો લાગ્યો એ શા માટે સારો લાગ્યો એનું કારણ પણ દર્શાવવાનું છે. તો અહીંયા મેં જવાબ આપ્યો છે કે મને બ ફકરો સારો લાગે. બમાં નામને બદલે સર્વનામ વપરાયું છે. તેથી જુઓ અહીંયા છે ને અનિરુદ્ધને જીવજંતુને ભદ્રેશ એ શબ્દ એક જ વાર વપરાણા છે. ત્યાર પછી જ્યાં જ્યાં અનિરુદ્ધને જીવજંતુને ભદ્રેશનું નામ આવતું ને ત્યાં તેમનું એવું બધા સર્વનામ વપરાણા. કારણ કે વારાખડીએ એકનું એક નામ બોલવું વ્યવસ્થિત લાગે નહીં, એટલા માટે. ત્યાર પછી બીજો, પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ કેટલી વખત આવે છે? તો પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ 4 વખત આવે છે. ત્રીજો પ્રશ્ન, બીજા ફકરામાં આપેલા નામોને બદલે કયા કયા શબ્દો વાપર્યા છે? બીજા ફકરામાં આપેલા નામોને બદલે નીચે મુજબ શબ્દો વાપર્યા છે. જીવજંતુ તેની જગ્યાએ તેમનો લાગ્યું, અલ્પવિરામ તે લાગ્યું, અલ્પવિરામ એમને લાગ્યું. અનિરુદ્ધની જગ્યાએ તે ના લાગ્યું, અલ્પવિરામ મારે લાગ્યું. ભદ્રેશની જગ્યાએ તે લાગ્યું, અલ્પવિરામ મને લાગ્યું. જો આ ફકરામાંથી લખવાનું છે, ઓકે બાળ દોસ્તો? અલ્પવિરામ તું લાગ્યું અને તને લાગ્યું. ટૂંકમાં જેટલા નામો છે ને એની જગ્યાએ આ ફકરામાં જે જે એની જગ્યાએ વપરાણા હોય ને શબ્દ એ તમારે અહીંયા લખવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન 17 છે, ઘાટા કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખો. હવે અહીંયા જે ઘાટા કરેલા અક્ષર છે ને વાળ દોસ્તો, તેની જગ્યાએ તમારે જે તમને ગમતું એમાં નામ હોય તે લખવાનું છે. તો ચાલો જોઈએ. પહેલું અહીંયા વાક્ય છે, એમાં કોઈ પણ માટેનો ટૂંકમાં શબ્દ લગાડ્યો અને પછી એની જગ્યાએ તમે મૂકેલો શબ્દ લખો. પહેલું, સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો. અહીં કયો શબ્દ છે ઘાટો? તેનો. એની જગ્યાએ તમે શું લગાડ્યો શબ્દ? પંકજનો. હવે વાક્ય બનાવવું હોય તો આવી રીતે બનાવી શકો, સાંજે મેં ટીવી પર પંકજનો ફોટો જોયો. હવે બીજો, આજે મેં તેમાં મસાલો નાખી ખાધો. તો આમાં ઘાટો અક્ષર કયો છે? તેમાં. એની જગ્યાએ તમે શું લગાડશો શબ્દ? ટમેટામાં. વાક્ય બનાવવું હોય તો, આજે મેં ટમેટામાં મસાલો નાખી ખાધો. ત્રીજું, ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો હતો. તેના. અને એની જગ્યાએ આપણે લગાડ્યું રશ્મિકાંતના. ચોથું, આ દફતર તેનું છે, એમાં ઘાટો અક્ષર તેનું અને આપણે લગાડ્યું પાર્થનું, શબ્દ પાર્થનું. પાંચમું, પગે વાગ્યું હોવાથી તેનાથી નહીં દોડાય, એમાં તેનાથી એ ઘાટો અક્ષર અહીંયા લખ્યો, એની જગ્યાએ આપણે લખશું ચેતનાથી. ત્યાર પછી બાળ દોસ્તો 18મો પ્રશ્ન છે, વાંચો અને ઉત્તર લખો. પહેલું, કલમલ કબૂતર ઘૂ ઘૂ કરે છે તે ચણ ચણે છે. અહીં તે એટલે કોણ? જો પેલું મૂકી દીધું કે કલમલ નામનું જે કબૂતર છે ને એ ઘૂ ઘૂ કરે છે અને તે શું કરે છે? ચણ ચણે છે. ચણ ચણે એટલે અનાજના દાણા ચણે છે. તો અહીંયા આપણે એમ કીધું તે એટલે કોણ હશે? તો તે એટલે કોણ હશે? કબૂતર. કોણ હશે? કબૂતર. તો અહીંયા લખવાનું કબૂતર. બીજું, ખાલી જગ્યા ઝાડ પર બેઠો છે તે ઉપ ઉપ કરે છે. ખાલી જગ્યામાં શું આવી શકે? તો ઉપ ઉપ કોણ અવાજ કરે? તો વાંદરો. તો એમાં આવશે વાંદરો.
ત્યાર પછી બાળ દોસ્તો ત્રીજું છે, મારું નામ શ્રેય છે, શ્રેય ચોથા ધોરણમાં ભણો છો. અહીંયા શ્રેયના બદલે શું લખવાથી વાક્ય સાચું બને? તો અહીંયા શ્રેયના બદલે તમે હું લગાડો તો સાચું પડે કે હું ચોથા ધોરણમાં ભણું છું. આમ બોલીએ શ્રેય ચોથા ધોરણમાં ભણું છું એટલે વાક્ય બનબેસતું આવે નહીં, કેવું લાગે, અટપટવો લાગે ને. તો અહીંયા શ્રેય કાઢીને એની જગ્યાએ તમે શું લગાડો તો વાક્ય બનબેસતું થાય, કયું શું લગાડો સાચું બને વાક્ય? તો હું ચોથા ધોરણમાં ભણું છું એમ. એટલે અહીંયા હું લગાડવાનું, શું લગાડવાનું? હું, ખાલી હું જ આવશે, અનુસ્વર ના કરો ચાલશે. ચોથું, અરસેલો હોશિયાર છે તેને ઓબ્લિક લાડો લીટો તે શિક્ષક બનવું છે. તો ખોટો વિકલ્પ છે કે વાક્ય નવેસરથી લખો. તો આ તે છે ને એ આપણે ચેકી નાખશું, તેને રહેવા દેશું. અરસેલો હોશિયાર છે તમારા લખવાનું, ઓકે, હું જે લખું ને ખાલી જગ્યા નીચે લખવાનું છે બાળ દોસ્તો બધામાં. તેને શિક્ષક બનવું છે, આપણે આમ બોલે તે શિક્ષક બનવું છે તો વાક્ય બનબેસતું ન આવે, તેને શિક્ષક બનવું છે તો એ વાક્ય બનબેસતું આવશે. પાંચમું, આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે, તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે, તેઓ હંમેશા સાચું બોલતા. પણ સાચું બોલતું બીજા વાક્યમાં એમના નામને બદલે કયો શબ્દ વાપર્યો છે? તો તમને, આપણને ખબર છે કે મોહનદાસ સાચું બોલતા, અને બીજા વાક્ય છે અહીંયા મોહનદાસની જગ્યાએ આપણે કયો શબ્દ વાપર્યો છે? તેવો. શું આવશે? તેવો. તો પહેલો સવાલ આવતો કોણ સાચું બોલતું? તો મોહનદાસ. બીજું કીધું છે કે બીજા વાક્યમાં મોહનદાસની જગ્યાએ બદલે કયો શબ્દ વાપર્યો છે? તો તેવો. તો અહીંયા આવશે તેવો. ઓકે, હવે બાળ દોસ્તો આગળ જોઈએ તો એ મોહનદાસને ડેશ લીટો આડો કરીને તેવો શબ્દ લખી નાખજો. ઓગણીસમો સવાલ છે, પહેલા ફકરાને આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરો. તો પહેલા અવિભાગ છે બાળ દોસ્તો. અહીંયા એક તપેલી લ્યો, તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો, તપેલીમાં એક ચમચી ખાંડ નાખો, ખાંડને હલાવીને ઓગાળો, એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો, તપેલીમાં એક ચપટી મીઠું નાખો. હવે આ પહેલો પેરેગ્રાફ છે ને એના આધારે આપણે અહીંયા બીજા પેરેગ્રાફની ખાલી જગ્યા પૂરવાની છે. બીજો પેરેગ્રાફ જોઈએ, એક તપેલી લ્યો. અહીં તપેલીમાં વારંવાર શબ્દ આપણે વાપરવો નથી એટલે આપણે શું લગાડશું? અહીંયા માં પ્રત્યે લખ્યો તો આપણે એના બદલે શબ્દ વાપરીશું તેમાં. તેમાં એક ગ્લાસ પાણી રેડો, પાછું તપેલીમાં. તો એ તપેલી શબ્દ ફરા બીજી વાર લખવાની જરૂર જ નથી બાળ દોસ્તો. તો અહીંયા લખશું, તેમાં એક ચમચી ખાંડ નાખી ઓગાળો, એક લીંબુ કાપી લીંબુનો રસ તેમાં નાખો. ત્યાર પછી તપેલીમાં, તપેલીની જગ્યાએ આપણે માં, તેમાં, આમાં માં પ્રત્યે લઈ ગયો તેમાં શબ્દ આવશું તેમાં, એક ચપટી મીઠું નાખો. ઓકે, હવે બાળ દોસ્તો બ વિભાગ જોઈએ. પહેલું, બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા, પતંગની કિન્ના બાંધી, પતંગને ફૂંકતું લગાવ્યું, પતંગને આકાશમાં ચગાવ્યા, પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા, આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી, સાંજે પતંગ ઉતારી લીધા. હવે આપણે બધામાં પતંગ પતંગ શબ્દ નથી વાપરવાનો, એક વાર વપરાયો એ બસ છે. ત્યાર પછી એની જગ્યાએ બીજું આપણે સર્વનામ વાપરવાનું છે, તો એ બીજા ફકરામાં આપણે સુધારો કરીશું. બીજું, બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા, તે પતંગની કિન્ના બાંધી, એની જગ્યાએ આપણે તેને કિન્ના બાંધી. પછી આગળ લખશું, તેને ખાલી જગ્યામાં તેને ફૂંકતું લગાવ્યું, પાછું ખાલી જગ્યામાં તેને આકાશમાં ચગાવ્યું, પાછું ખાલી જગ્યામાં તેને શબ્દ લગાવવાનો, તેને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા, આખો દિવસ તેની સાથે ખૂબ મજા કરી. તેને અથવા તેની જે લગાવો ચાલશે, સાંજે તેને ઉતારી દીધા. તો આ રીતે તમારે લખવાનું રહેશે બાળ દોસ્તો. ત્યાર પછી વીસમો સવાલ છે, સાચો શબ્દ શોધીને સામે લખો. અહીંયા ઝાડ ને ઝાડ ટાઈપ, આમાંથી સાચો શબ્દ શું છે? તો ઝાડ. તો એક મેં લખ્યો છે, બીજા હું કહેતી જાઉં એમ તમારે લખી લેવાના રહેશે. હવે બીજું છે નાળિયેર, તો જે મેં અંડરલાઈન કર્યા ને એ સાચા શબ્દ છે. અળ દીર્ઘ અળ અને રસવા ઈળી, એ શબ્દ સાચો આવશે નાળિયેર.
तो जे नीचे लाइन करी ने ब्लू पेन थी साचो शब्द तमारे अहीं लखवानो। त्रीजू होशियार तो एमां बीजू आवशे होशियार। चौथू पीछा तो बीजू आवशे पीछा। पीनी माथे अनुस्वार चानी माथे अनुस्वार। पांचमू छे रंगीन रंगीन। रंगीन न आवे रंगीन साचो शब्द आवशे। छठू जे चकित तो अहीं चकित आवशे। सातमू छे अभिलाषा तो अहीं अभिलाषा आवशे। आठमू छे पांदड़ू तो अहीं पेलू आवशे पांदड़ू। नवमा में आवशे पाक तो पेली आवशे पाक। दसमा में आवशे ऊंधू ऊंचू तो ऊ पर अनुस्वार ने चू पर अनुस्वार तो बीजू आवशे ऊंचू। एटले टूंक में बाल दोस्तों जेम अमे अंडरलाइन करी ने ए बधा शब्द तमारे अहीं लखी देवाना रहेशे, ई साचा शब्द छे। हवे बाल दोस्तों एकवीसमो सवाल छे, लीटी दोरेला शब्द ने बदले કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરી લખો। અહીંયા જે લીટી દોરેલી છે ને બાલ દોસ્તો, એમાંથી તમારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને તમારે વાક્ય ફરીવાર લખવાના છે। કૌંસમાં શબ્દ અહીંયા આપેલા છે, જો તમે જોઈ શકો છો। તો ચાલો પહેલું જોઈએ। આ સંગીતા છે, સંગીતાને એક ભાઈ છે, તો તે અને તેને આપણે સંગીતા શબ્દ ફરીવાર નથી વાપરવો। તો પહેલું વાક્ય આવશે કે આ સંગીતા છે, સંગીતાને એક ભાઈ છે, એના બદલે તમે શું લખો તો બંધબેસતું બને। તે એક ભાઈ છે એમ લખો તો સાચું પડે કે તેને એક ભાઈ છે એ સાચું પડે? તો તમને ખબર છે તેને લગાડો તો એ વાક્ય બંધબેસતું બને, તેને એક ભાઈ છે। બીજું, પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે, પ્રણવ અને પ્રવીણ હોશિયાર છે। એટલે પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે, અમે અને તેઓ, તેઓ હોશિયાર છે। તો અહીંયા તેઓ લગાડી પ્રણવને પ્રવીણ કાઢી નાખવાની, એની જગ્યાએ તેઓ લગાડી હોશિયાર છે વાક્ય લખી નાખવાનું। ત્રીજું, અશોકભાઈ શિક્ષક છે, અશોકભાઈ ગુજરાતી શીખવે છે, તો અશોકભાઈ શિક્ષક છે, તમે ગુજરાતી શીખવે એ સાચું ન પડે, તે ગુજરાતી શીખવે છે તો એ વાક્ય સાચું પડે, તો તે ગુજરાતી શીખવે છે। ચોથું, મારું નામ આશા છે, આશા સંગીત શીખું છું, તો મારું નામ આશા છે અને એની જગ્યાએ આશાની જગ્યાએ શું લગાડીશ? હું સંગીત શીખું છું। પાંચમું, તમે હરેશ અને નરેશ છો, હરેશ અને નરેશ ઊંચા છો, તો આમાં આપણે બનાવીએ વાક્ય કે તમે હરેશ અને નરેશ છો। અહીં હરેશ અને નરેશ કાઢીને એની જગ્યાએ તમે લગાડી દેવાનું, તમે ઊંચા છો। તો આ રીતે બાળ દોસ્તો તમારે વાક્ય નીચે આવો ફરી વાર લખવાના રહેશે। ત્યાર પછી હવે આપણે આવ્યા છીએ પ્રવૃત્તિઓના પ્રશ્ન। તમારા શિક્ષક પાસેથી ચાલ આપણે ફરવા જઈએ ગીતડું સાંભળો, છિલગાન કરો અને જાતે ગાઓ, ચાલ આપણે ફરવા જઈએ। આ બાળ દોસ્તો તમારે ઘરે બધા બાળકોએ ગાવાનું રહેશે। બીજું જો પ્રવૃત્તિ, ચિત્રો ધ્યાનથી જુઓ અને શું અલગ છે તે શોધો। અહીંયા બે ચિત્રો છે બાળ દોસ્તો, એમાં શું તમને અલગ લાગે છે તમારે જોવાનું રહેશે। તો અહીંયા જોઈ શકો કે અહીંયા છે ને પહેલાં ચિત્રમાં, આ બીજા ચિત્રમાં ત્રણ બાળકો નીચે પતંગ ચગાવે છે જે પહેલાં ચિત્રમાં નથી ચગાવતા। ત્યાર પછી અહીંયા બીજા ચિત્રમાં છે એ પાછળ ઘર છે ધાબાવાળું, અને અહીંયા જે આપણે નળિયાવાળા મકાન આપેલા છે, અને અહીંયા બધા અગાસીમાં બાળકો પતંગ ચગાવે છે, જે અહીંયા અગાસી નથી તો બાળકો કોઈ પતંગ ચગાવતા નથી। અહીંયા કોઈ વડલાનું વૃક્ષ છે તો અહીંયા નાળિયેરીનું વૃક્ષ આપેલું છે। ત્યાર પછી આપણે આગળ તમને બીજા તફાવત પણ જોવા મળે તો તમે દર્શાવી શકો છો। હવે બાળ દોસ્તો આના આધારે પ્રશ્ન પૂછેલા છે, તો ચાલો આપણે પ્રશ્ન જોઈએ। બંને ચિત્રો જોયા ને, તેમાં શું સરખું છે, શું જુદું છે લખો। તો બાળ દોસ્તો આપણે ચિત્ર તો જોયા, તો આપણે ચાલો એના પ્રશ્નો જોઈએ ના। પહેલું, બંને ચિત્રોમાં સરખું શું છે? તો બંનેમાં, એક તો આકાશમાં બંનેમાં પતંગ ઉડે છે એ સરખું છે, ફળોની લારી છે એ પણ સરખું છે, ઝાડ છે એ પણ સરખું છે, અને ઘર છે એ પણ સરખું છે। બીજું, બંને ચિત્રોમાં જુદું શું છે? તો અહીંયા પહેલું ચિત્ર અને બીજું ચિત્ર એવું તમારે જુદું પાડવાનું, વચ્ચે લાઈન કરવાનું। તો પહેલું, પહેલાં ચિત્રમાં ધાબાળું મકાન છે, તો બીજા ચિત્રમાં નળિયાવાળું, નળિયાવાળા મકાનો છે। બીજું,
પહેલાં ચિત્રમાં છોકરા ધાબા પરથી પતંગ ચગાવે છે, બીજા ચિત્રમાં છોકરા જમીન પરથી પતંગ ચગાવે છે, પહેલાં ચિત્રમાં ઝાડ પર કેસરી ફૂલ છે. તમે પુસ્તકમાં જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. અને અહીંયા ઝાડ પર લાલ ફૂલ છે. ત્યાર પછી પહેલાં ચિત્રમાં આકાશમાં ઘણા પતંગ ચગે છે, બીજા ચિત્રમાં આકાશમાં થોડા પતંગ ચગે છે. પહેલાં ચિત્રમાં ચાર છોકરા છે, બીજા ચિત્રમાં ત્રણ છોકરા છે. ત્યાર પછી પ્રવૃત્તિ ત્રણ, આવું થાય તો કોણ શું બોલે, તેવું કેવું તેને કેવું લાગે, સાથે મળીને વિચારો ને વાક્ય પૂરું કરો. ઉદાહરણ તરીકે, શિયાળામાં ટુવાલને તડકે સૂકવીએ તો ટુવાલ કહે, આ છોકરો રોજ કેમ નહાતો નથી, આવો પ્રશ્ન કરે. તો ચાલો એના ઉપરથી આપણે બીજા જોઈએ. પેલું, ટાયરમાં પંક્ચર પડે તો સાયકલ કહે, હું એક પગે લંગડી થઈ ગઈ, હવે નહીં ચાલી શકું. હવે ટાયરમાં પંક્ચર પડી જાય તો સાયકલ શું કહે, કે હું તો એક પગે લંગડી થઈ ગઈ. કોણ આવું બોલશે, આપણે પ્રશ્ન કર્યો હતો ને, તો આવું સાયકલ બોલશે. તેને કેવું લાગે, તેને સાયકલને એવું લાગે કે હું તો એક પગે લંગડી થઈ ગઈ અને હવે હું ચાલી નહીં શકું. બીજું છે, બરફને તડકા મૂકો તો બરફ કહે, બરફ શું કહે છે, કે મને ક્યાં ઠંડી લાગે છે, કે મને એ તડકામાં મૂક્યો. તો આવો બરફને પ્રશ્ન થાય છે. ત્રીજું, આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો કહે, કેમ અહીં રહીને તું ગરમીથી કંટાળી ગઈ. જ્યારે આંબા ઉપરથી કેરી ખરી પડે ત્યારે આંબો એમ કહે કે કેમ તું અહીં રહીને તું ગરમીથી કંટાળી ગઈ, આવું આંબો કહે છે કેરીને. ચોથું, ધૂળ પર વરસાદના ટીપા પડતા ધૂળ કહે, હાશ, આ હાશ શબ્દ છે ઓકે દોસ્તો, હાશ પછી ઉદ્ગાર ચિહ્નની નિશાની, કાળઝાળ ગરમીથી હું તો કંટાળી ગઈ હતી, હવે ટાઢ થઈ. પાંચમું, ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતા રોટલો કહે, આ ગરમી ઓછી છે કે મને ચૂલા પર શેકી શેકી કાઢ્યો. ઉનાળો, એક તો ઉનાળામાં ગરમી હોય બાળ દોસ્તો, ત્યારે રોટલો શું કે રોટલાને પાછો આપણે ગરમ ગરમ તાવડી ઉપર શેકીએ તો રોટલો શું કે એક તો આ ગરમી ઓછી પડે છે કે મને હજી તમે ચૂલા ઉપર શેકી કાઢ્યો, આવો પ્રશ્ન કરે છે. બધામાં ડબલ અવતરણ ચિહ્ન કરજો ઓકે બાળ દોસ્તો. હવે બાળ દોસ્તો પ્રવૃત્તિ ચારમાં પ્રશ્ન ચોથો ટૂંકમાં જોઈએ. પ્રવૃત્તિ ચારમાં તો તેમાં એમ કીધું છે કે ગાવાની મજા પડે એ રીતે પંક્તિઓ ગોઠવી ગાઓ. અહીંયા જે પંક્તિઓ આપી છે તમને એમાં ગાવાની મજા પડે એવી રીતે સામે પંક્તિ લખવાની છે. તો અહીંયા છે એ મેં સુધારાવાળી બીજી પ્રવૃત્તિ પંક્તિઓ લખી છે, આ નહીં લખતા મિસ્ટેકવાળી છે. તો ચાલો જોઈએ. કૂકડો વહેલો વહેલો જાગે તેની સામે શું આવે, અંધારું ઝટપટ ભાગે, ચિંટુ ઝટપટ જાગી જાય, સીધો એ નાહવા જાય, જગતને જગાડવા એ તો ભાગે, કદીન મહેનતાણું માગે. કૂકડો ગીત મજાનું ગાય, સુણી નાના મોટા સવર ખાય. પાંચમું, પાંચ પંખીઓ અને પાંચ પશુઓના ચિત્રો મેળવી તમારી નોટબુકમાં ચોંટાડો. તો તમારી જે નિબંધની નોટ બનાવી છે બાળ દોસ્તો, એમાં તમારે પાંચ પંખીઓ અને પાંચ પક્ષીઓના ચિત્રો મેળવી અને તમારે એમાં ચોંટાડવાના રહેશે. છઠ્ઠું, જેટલા મળે એટલા ચીપકાડજો, વાંધો નહીં, પણ થોડા ઘણા એક બે તો પંખીઓના અને પશુઓના ચોંટાડજો. અને એમાં નામ લખજો કે પાર્ટ બે તેને તે ઉગશે, પ્રવૃત્તિ પાંચ, એવું હેડિંગ મારજો તો મને ખ્યાલ આવે. ઓકે, પ્રશ્ન છે જેમાં ટ આવતો હોય તેવી પાંચ શબ્દો લખો. દાખલા તરીકે ટપાલી, બીજું શું આવી શકે, ટપલી, બીજું ટાંચણી, ત્રીજું ટાવર. હજી આપણે બે શબ્દ લખવાના છે, તો જેમાં ટ આવતો હોય તેવા બે શબ્દો હજી તમે બાળ દોસ્તો તમારી રીતે લખજો, ખાલી મૂકતા નહીં. અમુક પ્રશ્ન હું તમને જાતે કરવા આપું છું તો ઘણા બાળકો કરતા નથી, તો એ પ્રશ્નો તમારે લખવાના છે. થોડુંક જાતે કરશો તો તમને જાતે થોડીકમાં તમારો માઇન્ડ ચાલશે, તમને આઈડિયા આવશે. બધું હું કરાવી દઈશ તો તમે જાતે કોઈ દિવસ લખી શકશો નહીં. આ બે છે એમાં ખાલી રાખ્યા છે જેથી તમે તમારી રીતે ટ ઉપરથી જે શબ્દ આવતા હોય એવા બે શબ્દ, ત્રણ મેં લખાવ્યા છે ને બે તમે અહીંયા લખી નાખજો.
ત્યાર પછી છે કે જેમાં ડ આવતો હોય તેવા પાંચ શબ્દો લખો. તો દાખલા તરીકે ઝાડ, આમાં ડ આવ્યો. પછી ડમરું, એમાંય ડ આવ્યો. ડૂગડૂગ્યું, એમાંય તે ડ આવે. પછી આપણે શું લખી શકીએ, કાગડા, તો કાગડામાંય ડ આવે. હજુ બે શબ્દ મેં બાકી રાખ્યા છે, એ તમે તમારી જાતે જેમાં ડ અક્ષર આવતો હોય તેવા તમારે બે શબ્દ અહીંયા લખવાના રહેશે. બીજા ત્રણ શબ્દો તમે અહીંયા લખાવી દીધા છે. ઓકે બા દોસ્તો, ત્યાર પછી સાતમું છે, નીચેનું કાવ્ય સમૂહમાં ગાવો. આ કાવ્ય છે આપણે સમૂહમાં ગાવાનું છે એટલે બધા સાથે, પણ અત્યારે હું તમને ગવડાવું છું. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગવાળી આટીલડી કોણે ચડી, વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી. એટલે એમ કહે છે કે હું, મને પ્રશ્ન થાય છે કે આ જે મોરલો હોય એના દરેક પીછાઓમાં કેટલા રંગબેરંગી પીછાઓ જોવા મળે. તો એવી જે અંદર ટીલડી નાની નાની હોય છે, ડિઝાઇનની હોય ને આવી, એ બધી કોણે બનાવી હશે, કોણે ચડી હશે એવો પ્રશ્ન થાય છે. અને મીંદડી હોય, મીંદડીની આંખોમાં ઘણી એમ, મીંદડીની આંખો માંજરી હોય ને, તો એ મીંદડીની માંજરી આંખોમાં આ ચકચકિત જે અંદર કીકીઓ આવેલી છે એ કોણે મઢી હશે, કોણે બનાવી હશે એવો પ્રશ્ન થાય છે. હું તો પૂછું કે આંબલાની ટોચે જે હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી. મને એવો પ્રશ્ન થાય છે, જે આંબલાની ટોચ છે ત્યાં તો આપણો હાથે ન પહોંચે, આપણે ઉપર ઠેકડા મારીએ તો એ પહોંચી ન શકાય. તો ત્યાં ઓલી કૂપળો, આપણને એમ થતી હશે ત્યાં કેરીઓ કેમ આવતી હશે, કૂપળો કેમ ઓટોમેટિક આવી જશે, આવી જતી હશે એવો પ્રશ્ન થાય છે. વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. વળી મને પાછો પ્રશ્ન થાય છે, ગાય માતા જે એને પેટે જે દૂધ આવે છે, દૂધની જે ધોળી ધારાઓ વહે છે, ગાય માતા આપણને દૂધ આપે ને, તો આવી દૂધ કોણે એના મીઠી ધારાઓ કોણે ભરી હશે એવો પ્રશ્ન થાય છે. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડે ઝૂંપડી કોણે મઢી હશે. મને તો એવો પ્રશ્ન થાય છે કે જે ચાંદા મામા આપણે નીચેથી જોઈએ ને, તો આપણને પહેલેથી આપણને સાંભળવા મળે છે બાળ દોસ્તો, કે બકરી દેખાય ને ઝૂંપડી દેખાય ને એવું બધા કહેતા હોય ને આપણને. તો મને એવો પ્રશ્ન થાય છે, ચાંદા મામાની જે ગોળ થાળી છે એમાં બકરી અને પેલી ડોસીની ઝૂંપડી છે એ કોણે મઢી હશે, કોણે બનાવી હશે. વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી. વળી મને પાછો પ્રશ્ન થાય છે કે આ સૂરજદાદાની જે આ ભમતી ભમરડી છે, સૂરજદાદા ફરતા હોય ને આકાશમાં, સવારે પૂર્વ દિશામાં મૂકે અને સાંજે પશ્ચિમ માથમે, તો આવી સૂરજની ભમતી ભમરડી છે એ કોણે કરી હશે. હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશ દેખતી આંખ મારી કોણે કરી. મને તો એવો પ્રશ્ન થાય છે, આપણે આંખોમાં પોપચા આવેલા હોય ને અને આપણે બધી દિશાઓમાં જોઈ શકીએ, દેખંતી એટલે જોવા મળતી, એવી મારી આંખ છે એ કોણે કરી હશે, કોણે બનાવી હશે, જે હું બધી દિશાઓ, દસ દિશા એટલે બધી દસે દસ દિશાઓ બધી જોઈ શકું, ટૂંકમાં બધી જ દિશાઓ જોઈ શકે છે એવી મારી આંખ છે એ કોણે કરી હશે. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી હશે. વળી મને પ્રશ્ન થાય છે કે આ નવલખા તારલાઓથી મઢેલી આપણી ઉપર જે આકાશ આવેલું છે સુંદર મજાનું, જેમાં તારાઓ દેખાય છે, એવી આકાશની આ ચૂંદડી છે એ કોણે કરી હશે. તો બાળ દોસ્તો, અહીંયા આપણે તેને તે ઉગશે પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન અહીંયા પૂરા કર્યા છે. હવે બાળ દોસ્તો, પુસ્તકમાં અમુક સવાલ જવાબ છે જે સ્વાધ્યાય પોથીમાં નથી આપેલા, તો તે સવાલ જવાબ તમને કરાવી દઉં છું. તમારે પુસ્તક પણ પૂરવાનું રહેશે. જે પ્રશ્નો પુસ્તકમાં અને સ્વાધ્યાય પોથીમાં છે એ મેં સ્વાધ્યાય પોથીમાં કરાવી દીધા છે, તો તમે પુસ્તકમાં પણ પૂરી લખી લેજો, અને જે નથી કરાવેલા તેનું અત્યારે તમને સમજાવી દઉં છું. તમારા નામમાં જેટલા અક્ષર હોય તેટલા કૂદકા મારો. મજા આવે કે નહીં બાળ દોસ્તો? જો તમારા નામમાં અડધો અક્ષર આવતો હોય તો તે માટે એક પગે કૂદકો મારો, ત્યારબાદ જૂથમાં બેસો, વિચારો અને ઉદાહરણ મુજબ કામ કરો. હવે તમારા નામમાં બાળ દોસ્તો જેટલા આવતા હોય ને અક્ષર, એ પ્રમાણે થેડો મારવાનો. તબિયત સારી હોય તો મારજો, ઓકે? નહીંતર કહેશો ટીચરે પરાણે મારે એવા ઢેકડા. ઓકે ચાલો, હવે આપણે આમાં જોવાનું શું કીધું એમ, મરચું. મરચુંમાં કેટલા અક્ષર આવે?
ના સોરી સંખ્યા કેટલી લીધી આપણે અહીંયા? ચાર. એનું માપ કેવું હોય? તો માપ તો લાંબુ મરચું હોય. ગુણ કેવો હોય? તો મરચું છે લીલું હોય ને તીખું હોય. પછી આપણે હવે એના શબ્દ બનાવીએ. ચાર મરચા, સંખ્યા પ્રમાણે ચાર, પછી લાંબા મરચા, ત્યાર પછી તીખા મરચા. હવે આના ઉપરથી વાક્ય બનાવવાનું. મમ્મીએ ચાર મરચા ધોયા. પછી લાંબા મરચા ઉપરથી વાક્ય બનાવવાનું. મમ્મીએ શાકમાં ચાર લાંબા મરચા નાખ્યા. તીખા મરચા ઉપરથી વાક્ય બનાવવાનું. મમ્મીએ શાકમાં ચાર લાંબા તીખા લીલા મરચા નાખ્યા. તો આ રીતે બાળદોસ્તો તમારે કરવાનો છે. આગળ જોઈએ કારેલું. કારેલાની સંખ્યા લીધી મેં ત્રણ. એનું માપ છે લાંબા કારેલા લીધેલા છે. અને ગુણ કેવું હોય? તો આપણને ખબર છે કારેલા કેવા હોય? કડવા, રાઈટ. હવે કેટલા કારેલા છે? તો ત્રણ કારેલા. પછી લાંબુ કારેલું અથવા જાડું કારેલું, તમે અહીંયા જાડું પણ લઈ શકો છો. તો જાડું કારેલું. ત્યાર પછી કડવા કારેલા. હવે આના ઉપરથી વાક્ય બનાવ્યા. મમ્મીએ ત્રણ કારેલાનું શાક બનાવ્યું. ત્યાર પછી મમ્મીએ ત્રણ જાડા કારેલાનું શાક બનાવ્યું. ત્યાર પછી જો આ ઉપરના શબ્દ રીતે નીચે આવતા જાઓ, જો એ યાદ રાખજો. મમ્મીએ ત્રણ જાડા કડવા કારેલાનું શાક બનાવ્યું. હવે ત્યાર પછી લીંબુ શબ્દ. હવે મેં સંખ્યા દર્શાવી દીધી, તમારે વાક્ય જાતે બનાવવાના છે. ઉપર મેં બનાવેલા છે એટલે તમને આઈડિયા આવી ગયો હશે. સંખ્યા બે લીંબુ. માપ તો ગોળ ગોળ લીંબુ આવે ને એવા લીધેલા છે. અને ગુણ કેવું છે? ખાટું. બે લીંબુ, ગોળ લીંબુ ને ખાટું લીંબુ. એક સમજાવી દઉં. મેં બે લીંબુનું શરબત બનાવ્યું. ત્યાર પછી મેં બે ગોળ લીંબુનું શરબત બનાવ્યું. ત્યાર પછી મેં બે ગોળ ખાટું લીંબુનું શરબત બનાવ્યું. તો આ રીતે વાક્ય બનાવતા જાઓ. યાદ રાખવાનું, ઉપરની છેલ્લા વાક્યમાં આ બંને શબ્દ આવવા જોઈએ, ત્રણેય. બીજા વાક્યમાં પહેલો ને બીજો શબ્દ આવવો જોઈએ. ઓકે. ચોથું છે કેરી. તો સંખ્યા બે, માપ મોટી ને ગુણ ખાટી. બે કેરીઓ, મોટી કેરીઓ ને ખાટી કેરીઓ. વાક્ય તમારે જાતે બનાવવાના રહેશે. ઉપર પ્રમાણે જોશો એટલે આઈડિયા આવી જશે. પછી છે નાળિયેર. સંખ્યા ચાર, માપ લંબગોળ અને ગુણ સ્વાદિષ્ટ હોય ને નાળિયેરનો. તો પછી ચાર નાળિયેર. તો આપણે કીધું એમ કે ચાર નાળિયેર લંબગોળ નાળિયેર અને સ્વાદિષ્ટ નાળિયેર. એ રીતે જાંબુ છે તો દસ જાંબુ લીધા. સંખ્યા માપ તો મોટા જાંબુ લીધા. ગુણ કેવા હોય? તો ખાટા મીઠા. દસ જાંબુ, મોટા જાંબુ ને ખાટા મીઠા જાંબુ. તો અહીં હું લખી શકું, મેં દસ જાંબુ ખાધા. ત્યાર પછી મેં દસ મોટા જાંબુ ખાધા. ત્યાર પછી મેં દસ મોટા ખાટા મીઠા જાંબુ ખાધા. ત્રીજા વાક્યમાં એ રીતે આવશે. ત્યાર પછી બાળદોસ્તો પેજ નંબર 32 ઉપર સવાલ છે, જે આપણે સ્વાધ્યાય પોથીમાં પણ હતો અને મેં બે સવાલમાંથી ઘરે તમને શોધવા પણ આપેલા. તેમ છતાં હું કરાવી દઉં છું. સાચું હોય તો ઝરમર બોલો અને ખોટું હોય તો મરઝર બોલો. અને સુધારી નાખું વાક્ય ફરી વાર લખવાનું છે. પહેલું છે, પપ્પા લાંબો ચોટલો રાખે છે. તો ના, આ વાક્ય ખોટું છે. તો ખોટું હોય તો શું લખવાનું છે? મરઝર. હવે સુધારીને શું લખશો? મમ્મી લાંબો ચોટલો રાખે છે. મમ્મી લાંબો ચોટલો રાખે છે. ઓકે. બીજું, પાણીના ભારથી વાદળ પડી જાય છે. તો આ વાક્ય પણ ખોટું છે. તો મરઝર. પાણીના ભારથી વાદળ પડી જતા નથી. આ વાક્ય મેં તમને ઘરેથી શોધવાનું કદાચ કહેલું છે. તો આ વાક્ય ખોટું આવશે, યાદ રાખજો. ઓકે. ત્રીજું, રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે. તો આ વાક્ય સાચું છે. તો ઝરમર. તો અહીંયા ખાલી ઝરમર સુધારવાની જરૂર નથી, ખોટું હોય તો સુધારવાનું. ચોથું, ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે. આ વાક્ય ખોટું છે એટલે મરઝર. પર્વત પરથી ખેતર જોઈએ ત્યારે તે રૂમાલ પાથર્યો હોય તેવું લાગે છે. ઓકે. તો આવી રીતે સુધારવાનું. પાંચમું, ઉનાળાના વાદળાઓને શરદી કફ થાય છે. આ વાક્ય ખોટું છે તો મરઝર આવશે. સુધારીને શું લખશો? ઉનાળામાં વાદળાઓને શરદી કફ થાય નહીં. તો આ રીતે સુધારવાનું રહેશે. ત્યાર પછી બાળદોસ્તો આગળ પેજ નંબર 33 ઉપર છે, શબ્દો શોધ્યો, વાક્ય બનાવો, શબ્દોના અર્થ જાણો, લગભગ સરખા જુઓ. અહીંયા બાળદોસ્તો 1 થી 20 એકડા આપેલા છે. એની નીચે અલગ અલગ શબ્દ આપેલા છે. હવે આમાં જે શબ્દ અલગ અલગ આપ્યા ને એના ઉપરથી આપણે શબ્દ ગોતવાનો છે.
તો ચાલો પહેલાં જોઈએ નવ. નવ નંબરમાં શું અક્ષર છે? ક છે ને અહીંયા. દસ, દસ નંબરમાં લગોઠન લ. ચૌદ નંબરમાં ર, ક લ ર. અને બીજા અક્ષરથી બનતો, બીજા અક્ષરમાં આપ્યું છે વ. તો હવે આમાં શબ્દ શું બનશે? જુઓ, આ જે અક્ષર કીધા ને આપણે એના ઉપરથી શબ્દ ગોતવાનો છે. નવમા બોક્સમાં આપ્યું છે ક, દસમા બોક્સમાં લ, ચૌદમા બોક્સમાં ર અને બીજા બોક્સમાં વ. તો શું શબ્દ બને? ક લ ર વ. તો અહીંયા શબ્દ લખવાનો કે આ બધા અક્ષર જોડીએ તો શબ્દ બને કલરવ. એના ઉપર તમારે વાક્ય બનાવવાનું. તો પંખીઓ બગીચામાં કલરવ કરે છે. હવે આગળ છે તેરમા અને પંદરમા અક્ષરથી બનતો શબ્દ. તેરમાં આપ્યો છે ચકલીનો ચ અને પંદરમાં આપ્યો અણ ફેરનો અણ. તો ચણ શબ્દ બન્યો. તમને ખબર પડે છે ને બાળ દોસ્તો, તેરમાં આપ્યો ચકલીનો ચ અને પંદરમાં આપ્યો અણ ફેરનો અણ. તો શું શબ્દ બન્યો? ચણ. તો અહીંયા ચણ શબ્દ લખવાનો અને એના ઉપરથી વાક્ય બનાવવાનું કે પક્ષીઓ ચણ ચણે છે. શું તમે બનાવી શકો? કે પક્ષીઓ ચણ ચણે છે. ત્યાર પછી ત્રીજું, નવ દસ અને સત્તરમાં અક્ષરથી બનતો શબ્દ. તો કલગી. તો તમે લખી શકો કે કુકડાની માથે કલગી હોય છે. આમાંથી તમે શબ્દ શોધજો. ઓકે, હવે ચોથું છે અગિયાર ચૌદ સાત અને આઠમાં અક્ષરથી બનતો શબ્દ. તો પોરસાય. તો આના ઉપરથી તમારે વાક્ય બનાવવાનું રહેશે. પાંચમું, પહેલા ત્રીજા ચોથા પાંચમા અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ. તો રાજીની રેડ. એમાં તમે શું બનાવી શકો? તમારે વિચારવાનું કે પરીક્ષામાં મારો પહેલો નંબર આવ્યો એટલે હું રાજીની રેડ થઈ ગઈ. આવી રીતે બનાવી શકો ને. મજા પડે તેવા પ્રશ્નો બનાવો, વર્ગમાં રજૂ કરો. ખૂબ મજા પડે તેવા પ્રશ્નો નોટિસ બોર્ડ પર મૂકો. પેલું છે ઘંટી, ઘંટને જોર વગાડવા, જોરથી વગાડવામાં આવે છે એમાં પ્રશ્ન શું બનાવી શકો? એ બિચારો બહેરો નહીં થઈ જાય? થાય ને આપણને ક્યારેક, આપણે ઓલો ઘંટો હોય ને જોરથી વગાડીએ તો આપણને એમ થાય કે બહેરો નહીં થઈ જાય. આપણે બહુ મોટો ઘંટો સાંભળીએ ને તો આપણા કાનમાં ધાક બેસી જાય, સંભળાય જ નહીં થોડી વાર. તો એને બિચારો બહેરો નહીં થઈ જતો એવો પ્રશ્ન થાય કે નહીં તમને બાળ દોસ્તો? બીજું, એણે શું ખોટું કર્યું એટલે રોજ માર ખાવો પડે છે? એને બિચારા એવી શું સજા મેળવી હશે કે એને રોજ માર ખાવો પડે? તો આવો પ્રશ્ન તમારે સરસ મજાના બનાવવાના છે. ચાલો બનાવીએ. આ પ્રશ્ન પેજ નંબર 33 ઉપર જ આ સવાલ છે બાળ દોસ્તો. પ્રશ્ન નંબર પેજ નંબર 33 ઉપર. ઓકે, ચાલો જોઈએ. અવિભાગ, સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન, એ બિચારા ફાટી નહીં જાય? સાબુ ફાટી ન જાય? બીજું, ટૂંકમાં એ બિચારા ફાટી નહીં જાય એવું કહે છે કે સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે તો એ ફાટી ન જાય કપડાં કેમ? બીજો પ્રશ્ન, બીજો, કપડાંને બદલે પહેરનારને ધોવામાં આવે તો કપડાં ગંદા થાય? હવે આપણે કપડાંને બદલે જે વ્યક્તિ હોય એને જ આખો ધોઈ નાખીએ તો કપડાં ગંદા થાય? બોલો, એવો પ્રશ્ન કરેલો છે. ત્યાર પછી બીજું બ જોઈએ, અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે. તો પ્રશ્ન એ જ છે, એ બિચારો દાજશે નહીં? હવે આપણને ખબર છે દીવો પ્રગટાવે તો દીવાને દાજ નહીં લાગતી હોય એવો પ્રશ્ન આપણને ન થાય? એને દાજ નહીં ચડી લાગતી હોય એવો પ્રશ્ન કરેલો છે. પ્રશ્ન બે, દીવાની શું ભૂલ કે એને સળગાવવામાં આવે છે? દીવાએ એવી શું ભૂલ કરી છે કે એને સળગાવવામાં આવે છે? ત્યાર પછી કહે છે, મીઠાનો સ્વાદ ખારો હોય છે. આપણને ખબર છે મીઠું હોય કેવું હોય? ખારો. એમાં પ્રશ્ન જોઈએ, એ બિચારાને ખોટું નહીં લાગે? મીઠાને એવું નહીં લાગે, ખોટું નહીં લાગે કે પોતે ખાટું ખારું છે? પ્રશ્ન બે, એનો સ્વાદ ખારો હોવા છતાંય રસોઈમાં કેમ વપરાય છે? મીઠું છે એ ખારું છે, તેમ છતાં એને શું કામ રસોઈમાં વાપરતા હશે? ત્યાર પછી બા દોસ્તો આગળ છે કે જૂથમાં કામ કરો, રમત, પાસિંગ ધ પાર્સલ. આ તમારે જૂથમાં રમવાનું છે. અત્યારે આપણે ઓનલાઈન અભ્યાસ છે એટલે આ તો નહીં કરાવી શકીએ. તમારે ઘરે છે, તમારા ઘરના સભ્યો સાથે તમે રમી શકો છો. વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ જૂથ બનાવી વર્તુળાકારે બેસવું, ગોળમાં બેસી જવાનું. એક વિદ્યાર્થી ઢોલ કે અન્ય કોઈ સાધનની મદદથી સંગીત વગાડશે, એક બાળક છે એ ઢોલ વગાડશે. આ દરમિયાન બધા વિદ્યાર્થીઓ એક બોલ કે ડસ્ટર કે કોઈ પણ વસ્તુ એકબીજાને પાસ કરશે. તો બીજા વ્યક્તિઓ શું કરશે? કોઈ પણ આપણા ક્લાસમાં વસ્તુ હોય, બોલ કે ડસ્ટર, એ ગોળમાં જે વર્તુળમાં બેઠા હોય ને બધા બાળકો એકબીજાને પાસ કરશે.
જે ઉસનની કટકશે તો જેના હાથમાં એ વસ્તુ હશે એ વ્યક્તિ ઊભો થશે અને તે પોતાના પરિવાર વિશે પાંચ વાક્ય બોલશે. શું કહે છે? સંગીત વગાડનાર વિદ્યાર્થી સંગીત વગાડવાનું બંધ કરી દેશે. આ વખતે બોલ કે ડસ્ટર જેના હાથમાં હોય તે વિદ્યાર્થી બોલ કે ડસ્ટર આપનાર મિત્ર સાથે ઊભો થશે. તે પોતાના પરિવાર વિશે પાંચ વાક્યો બોલશે. તેનો મિત્ર તે વાક્યો ફરીથી બોલશે. દાખલા તરીકે, નવીન, મારી મમ્મીનું નામ સવિતાબેન છે. મારા પપ્પાનું નામ ખાલી જગ્યા નિમિષા. હવે બોલશે, આ નવીન છે, તેની મમ્મીનું નામ સવિતાબેન છે, તેના પપ્પાનું નામ આ છે. એટલે ખાલી જગ્યા રાખી. પરિચય દરમિયાન પરિવારના જે સભ્યોનો પરિચય આપવામાં આવે છે તે વ્યક્તિના નામને બદલે તેને તેમને વગેરે જેવા શબ્દો આવે ત્યારે બધા વિદ્યાર્થીઓએ તાળી પાડવાની રહેશે. ત્યારબાદ પહેલાંની જેમ જ રમત આગળ વધારવી. હવે શું કરવાનું છે? તમારા વર્તુળાકારમાં બેસી જવાનું. એક વ્યક્તિ છે એ ઢોલ વગાડશે. હવે જે વ્યક્તિ ઢોલ કે વગાડે એવું કે બોલ કે ડસ્ટર જેના હાથમાં હોય તે વિદ્યાર્થી બોલ કે ડસ્ટર આપનારની મિત્રની સાથે ઊભો થશે. હવે દાખલા તરીકે તમારા હાથમાં ડસ્ટર છેલ્લે તમે બાજુવાળી તમારી બેનના હાથમાં આપો તો તમારે ઊભું થવાનું છે ને એને પણ ઊભું થવાનું છે. તો તમારી બાજુવાળી પહેલાં તમારો ઘરનો પરિચય આપશે, મારું નામ આ છે, મારા પપ્પાનું નામ આ છે. પછી તમારે તમારે એ જે બેન બોલી હોય ને તમારે પરિચય આપવાનો કે આ બેનનું નામ રાધા છે, એ બેનના તેના મમ્મીનું નામ સવિતાબેન છે, તેના પપ્પાનું નામ રાજેશભાઈ છે. આવી રીતે તેના તેનો શબ્દ લગાડવાનો. પહેલાં ઓલા બેન એમ કહેશે કે મારા પપ્પાનું નામ રાજેશભાઈ છે, મારા મમ્મીનું નામ સવિતાબેન છે. પણ તમે જ્યારે એનો પરિચય આપશો ત્યારે તમારે તેનું તેનો એવા શબ્દ લગાડવાના રહેશે. જ્યારે તેનું તેના તેમનો શબ્દ લાગે ત્યારે તમારે તાળીઓ પાડવાની રહેશે. મોટેથી ગાવાના છે, વાંદરાભાઈ તો બોલે બોલે, ફૂફુ ફૂફુ ફૂફુ, ઝાડપાન ખાય તોડે તોડે, ફૂફુ ફૂફુ ફૂફુ. આ તમારે મોટેથી ગાવાનું છે. વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. અહીંયા વાર્તા છે બાળ દોસ્તો, અહીંયા વાંચવાની છે. કાગડીએ પૂરી પગ નીચે દબાવી. હવે કાગડી છે ને પોતાની પૂરી છે પગ નીચે દબાવી છે. કાગડાએ આંખ એકવાર ડાબા કાગડું તરફ. હવે કાગડું છે એ પોતાની આંખ એકવાર ડાબા કાગડું તરફ અને બીજી વાર જમણા કાગડું તરફ ફેરવી બંને કાગડુંએ તરત જ પોતાની પૂરી પગ નીચે દબાવી. પછી ચારે જણ જોર જોરથી કાકા ગાવા લાગ્યા. શિયાળ શિયાળવી શિયાળવું એ ત્રણેય કાન દબાવીને ઊભી પૂંછડીએ નાઠા નાઠા એટલે ત્યાંથી ભાગી ગયા. હવે બાળ દોસ્તો, આ વાર્તા આપણે કીધી કે કાગડું કાગડીને કાગડાએ છે એના પગ નીચે પૂરી સંતાડી રાખી હતી અને બધા એકસાથે કાકા બોલવા લાગ્યા એટલે શિયાળને શિયાળવીને શિયાળવું એ બધા ત્યાંથી ભાગી ગયા, ઊભી પૂંછડીએ ભાગી ગયા. આના આધારે પ્રશ્ન છે. પહેલું, કાગડાના પરિવારના સભ્યોના નામ લખો. તો કાગડાના પરિવારના સભ્યોના નામ આ પ્રમાણે છે. પહેલું છે કાગડો. પહેલો સભ્ય કોણ હતો? તો કાગડો. બીજો કોણ હતો? તો કાગડી. અને ત્રીજો કોણ હતો? કાગડો. ઓકે, તમારે આખું લખવાનું કે કાગડા પરિવારના સભ્યોના નામ આ પ્રમાણે છે. ઓકે, બીજું, પૂરી કુટુંબના સભ્યોના નામ લખો. તો પૂરી કુટુંબના સભ્યોના નામ આ પ્રમાણે છે. હવે પૂરી એટલે ખાવાની પૂરી આવે ને એનું નામ કીધું છે બાળ દોસ્તો. તો એમાં ઘઉંનો લોટ હોય, અલ્પવિરામ પછી તેલ હોય, મીઠું હોય અને પાણી હોય. ફરીવાર બોલી જાઉં, ઘઉંનો લોટ, તેલ, મીઠું અને પાણી. તમારે અહીંયા જવાબ લખી નાખો. ત્રીજું, ખોટો વિકલ્પ છે ચેકો. હવે ખોટો વિકલ્પ છે એ બાળ દોસ્તો તમારે ચેકવાનો છે. કાગડો કાગડી અને બંને કાગડુઓ જોર જોરથી ગાવા લાગ્યું. લાગ્યો કે લાગ્યા, તો આ લાગ્યું ચેકી નાખવાનું. પછી લાગ્યા ચેકી નાખવાનું, તો લાગ્યો. કાગડો કાગડી અને બંને કાગડુઓ જોર જોરથી ગાવા લાગ્યો. સોરી, આ ચેકી નાખવાનું છે. લાગ્યા એ સાચું આવશે, લાગ્યા આવશે. આ ત્રીજું નહીં ચેકતા, ઓકે, મારે મિસ્ટેક થઈ છે. આ ત્રીજું સાચું આવશે. કાગડો કાગડી અને બંને કાગડીઓ જોર જોરથી ગાવા લાગ્યા.
આ પેલું ચેક જો બીજું ચેક જો આ સાચું છે એ ભૂલથી મારે અહીંયા ચેક આવી ગયું છે. હવે ત્યાર પછી છે હસો. શિક્ષક કયું પક્ષી ઝડપથી ઉડે છે? વિદ્યાર્થી જેને ઉતાવળ હોય એ બોલો આવું કીધું છે. ત્યાર પછી શબ્દ પોટલીમાં રંગ પતંગ અનંત સમડી પગલી કિનારી અંજલી કચરાપેટી કચકચાટ દરવાજો નગરજન વ્યવસ્થા પ્રગતિ જાગૃતિ પ્રવૃત્તિ ખાટલો ઓટલો ચોટલો રોટલો. ત્યાર પછી બાળ દોસ્તો નીચે પ્રવૃત્તિ છે તે તમને આવડે તો તમારે કરવાની છે. ઓકે, બાકી એ બધી નોર્મલ પ્રવૃત્તિઓ છે કે આ પાઠમાંથી તમે શું શીખ્યા છો અને એ કવિતાની કઈ પંક્તિ તમને સૌથી પહેલાં યાદ રહી ગઈ હતી આમાંથી અને તમે ગેરહાજર હો તે પછીના દિવસે વર્ગમાંથી તમને કયા એકમની વાત કરી હતી શી વાત કરી હતી તેના વિશે તમારે બધું કહેવાનું છે. ઓકે, આવડે તો કરજો, બાકી ચાલશું. તો અહીંયા બાળ દોસ્તો બે વિડીયો આજે હું તમને મોકલું છું કારણ કે આપણે ધોરણ 4નું પુસ્તક છે એ થોડુંક લેટ પ્રકાશિત થયું હતું એટલે આપણે અભ્યાસક્રમ ઘણો બાકી છે એટલા માટે હું આજે બે વિડીયો મોકલું છે. એટલે તમારે બંને વિડીયોનો અભ્યાસ કરવાનો છે અને વ્યવસ્થિત રીતે વાંચન કરવાનું છે. ઓકે, વંદે માતરમ.